ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પૂર્ણ સંખ્યા એટલે શું? તો પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરીએ એ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કરવો પડે. તો પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? કે પ્રાકૃતિક સંખ્યા એને નેચરલ નંબર કહેવાય, એટલે એના માટે સંજ્ઞા છે એન. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા એકથી શરૂ થતી હોય, ગણી શકાય, કે જે સંખ્યા ગણી શકાય અને એકથી શરૂ થતી હોય એ સંખ્યાનું કહેવાય પ્રાકૃતિક સંખ્યા. એટલે આપણે લખીએ 1, 2, 3, 4, 5, 6 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યા શરૂ થાય એકથી અને ક્યાં સુધી હોય? અનંત સુધી. અને બધી ગણતરીની સંખ્યા કહેવાય, કેમ કે આને ગણી શકાય એટલા માટે. અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કહે તો કઈ મળશે? તો કે 1, કેમ કે શરૂ 1 થી થશે એટલે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1. અને પ્રાકૃતિક સંખ્યા માટે સંજ્ઞા કઈ છે? તો કે એન. હવે ત્યાર પછી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય, એટલે એના માટે ડબલ્યુ છે, સંકેત કયો છે? ડબલ્યુ. પૂર્ણ સંખ્યા એટલે શું? તો આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં આગળ 0 તમે લખી નાખો, આગળ 0 એટલે કઈ સંખ્યા થઈ જાય? પૂર્ણ. એટલે પ્રાકૃતિક સંખ્યામાં 0 સમાવેશ કરો એટલે એ સંખ્યા બની જાય પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થાય? તો કે 0 શરૂ થાય. 1, 2, 3, 4, 5 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યા 1 શરૂ થાય અને પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થશે? 0 ક્યાંથી? 0. ખાલી એક જ 0 આમાં ઉમેરો એટલે કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા. તો આપણે ચેપ્ટરનું નામ શું છે? પૂર્ણ સંખ્યા. તો એના વિશેના આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ પૂર્ણ સંખ્યા એમાં ઘણો બધો અભ્યાસ, કે કોઈ પણ સંખ્યા હોય એની આગળની સંખ્યા, એના પછીની સંખ્યા, એનો અભ્યાસ. તો આ રીતે પૂર્ણ સંખ્યા, કે નાની સંખ્યા કઈ કહેવાય, મોટી સંખ્યા કઈ કહેવાય. હવે પૂર્ણ સંખ્યા એટલે 0 શરૂ થતી હોય, 0, 1, 2 થઈ, અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા પૂછે તો કઈ આવશે? 0. હવે સંખ્યા રેખાની મદદથી આપણે નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એમ નક્કી કરીએ. તો આ છે સંખ્યા રેખા, અને શું કહેવાય? સંખ્યા રેખા. હવે હું લખું 0, અહીંયા 0, ત્યાર પછી જમણી સાઈડ 1, 2, 3, 4, 5 એમ ક્યાં સુધી? અનંત સુધી. 0 ડાબી સાઈડ આલો એટલે -1, -2, -3. આપણે ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યા, પણ પૂર્ણ સંખ્યા એ અહીં પૂરું નથી થઈ જતું. પૂર્ણ સંખ્યા પછી સંખ્યા આવે, એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. કેવી કહેવાય? પૂર્ણાંક. જો જે સંખ્યા રેખા ઉપર મેં દર્શાવ્યું સંખ્યા, કે આ જો 1 આમ આ પ્રાકૃતિક, 0 ઉમેરો તો પૂર્ણ સંખ્યા, અને માઇનસમાં આવે તો એ બધી સંખ્યા કેવી કહેવાય? પૂર્ણાંક. કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા. પણ અહીં આપણે અભ્યાસ કરવા નથી પૂર્ણાંક સંખ્યાના, કે ચેપ્ટર પૂર્ણ સંખ્યા સુધી છે, પણ આપણને માહિતી હોવી જોઈએ આ પૂર્ણાંક સંખ્યા બધી છે. કે 0 આ 0 ડાબી સાઈડ જુઓ, આ કઈ બાજુ છે 0? તો કે ડાબી બાજુ, અને આ 0 જમણી બાજુ. આ 0 ડાબી સાઈડ અને આ 0 જમણી સાઈડ, આમ અનંત સુધી. હવે આમાં નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એમ નક્કી કરવું હોય, કોઈ પણ બે સંખ્યા આપણે લઈએ, કે માની લો કે હું કહું 2 અને 5, એમાં નાનું કોણ? તો ડાબી સાઈડ જે હશે ને એ નાની, અને જમણી સાઈડ હશે એ કેવી? મોટી. તો આમાં આ 2 અને 5 એની સરખામણી કરીએ બંનેની, તો 2 એમાં ડાબી સાઈડ કોણ? તો કે 2, એટલે 2 કેવી થશે? નાની. અને જમણી સાઈડ કોણ? 5. તો 5 કેવી થશે? મોટી. જે સંખ્યા જમણી સાઈડ હશે એ મોટી, અને જે સંખ્યા ડાબી સાઈડ હશે એ નાની. પછી એમ કહો -2 અને 0, તો -2 અને 0 એમાં ડાબી સાઈડ કોણ? તો કે -2, અને 0 કઈ સાઈડ? જમણી સાઈડ. તો જે સંખ્યા ડાબી સાઈડ હોય કેવી હોય? નાની. તો -2 કેવા? નાના. અને 0 કેવી સંખ્યા? મોટી. તો આ રીતે આપણે તુલનાત્મક અભ્યાસ દ્વારા નાની સંખ્યા અને મોટી સંખ્યાનો અભ્યાસ કરી શકીએ. પણ 0 ડાબી સાઈડ જાઓ એટલે બધી માઇનસ થાય, 0 જમણી સાઈડ જાઓ એટલે બધી પ્લસ, એટલે ધન સંખ્યા થાય. અને 0 ડાબી સાઈડ હોય એ સંખ્યા નાની કહેવાય, અને 0 જમણી સાઈડ હોય સંખ્યા કેવી બનશે? મોટી સંખ્યા બનશે.
હવે એમાં આપણે એમ કહી કે ભાઈ મતલબ મે સંખ્યા લીધી 3 અને કેવા એમ કહેવામાં આવે કે આ સંખ્યા 3 પછીની તરતની સંખ્યા કઈ આવશે તો કઈ આવે 4 આવે એના પછીની તરતની સંખ્યા કઈ આવશે 5 આવશે એના પછીની તરતની સંખ્યા કઈ આવશે 6 આવશે તો આ રીતે સંખ્યા આપણે એના પછીની સંખ્યા આપણે નક્કી કરી કે અથવા તમને એમ કહેવામાં આવે કે ભાઈ મતલબ કે 10 એના પહેલાની સંખ્યા કઈ આવશે તો કઈ આવે 9 આવે 9 ની પહેલા કઈ આવશે 8 એની પહેલા કઈ આવે 7 આવશે તો આ છે પહેલાની સંખ્યા ના કઈ છે પછીની સંખ્યા હોય તો એમાં આપણે શું કરવાનું પ્લસ 1 કરવાનું પછીની સંખ્યા ગોતવાની કે તો પ્લસ 1 અને પહેલાની સંખ્યા ગોતવાની કે તો શું કરવાનું માઈનસ 1 આ એક યાદ રાખવાનું કે પહેલાની સંખ્યામાં કઈ મળશે પહેલાની સંખ્યા કે જે સંખ્યા કીધું એના પહેલાની સંખ્યા કે એટલે માઈનસ 1 કરી નાખવાનું અને આમાં પછીની સંખ્યા શોધવી હોય તો શું કરી નાખવાનું પ્લસ 1 3 ની પછી 4 4 ની પછી 5 5 ની પછી 6 શું કર્યું પ્લસ 1 1 10 ની પહેલા 9 9 ની પહેલા 8 8 ની પહેલા 7 શું કર્યું માઈનસ 1 1 એ રીતે તો આ રીતે આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા નક્કી કરી શકીએ હવે આગળ જોઈએ સ્વાધ્યાય 2.1 એમાં દાખલા નંબર 1 જોઈએ તો 10999 એકમ દશક 100 1000 અને 10000 તો 10999 ના પછી કેવી કીધું છે પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો કે એના પછીની 3 પ્રાકૃતિક સંખ્યા પછીની કીધું હોય તો શું કરવાનું તો પછીની સંખ્યા કે એટલે પ્લસ 1 કરવાનું તો જે સંખ્યાને પછીની કીધું હોય એ પ્લસ 1 તો આપણે પહેલી સંખ્યા કઈ છે કે 10999 તો પછીની સંખ્યા કીધું છે એટલે પ્લસ 1 કરવાનું 9 ને 1 10 વધી એવી 1 9 ને 1 10 વધી એવી 1 9 ને 1 10 વધી એવી 1 અહીંયા 1 અને અહીંયા 1 એટલે પહેલી કઈ મળી 11000 મળી એના પછીની કેટલી કુલ કીધું 3 પ્રાકૃતિક સંખ્યા આ બધી પ્રાકૃતિક જ કહેવાય કેમ કે 0 ની કઈ સાઈડ જાય જમણી સાઈડ જાય એટલે પ્રાકૃતિક આ સંખ્યા મળી જવાની છે એમાં એના પછીની એટલે 11000 છે એમાં શું કરવાનું પ્લસ 1 0 ને 1 એટલે 1 0 ના 0 0 ના 0 1 ના 1 અને 1 ના 1 એટલે પહેલી સંખ્યા 11000 ત્યાર પછીની 11001 હજી કેટલી કીધું છે 3 એટલે 11001 એમાં કેટલા ઉમેરવાના 1 1 ને 1 2 0 0 1 1 કઈ એવી 11002 તો 10999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવશે તો કે 11000 11001 અને 11002 તો લખીએ 10999 પછી ની તરત આવતી સંખ્યા 11000 11001 અને 11002 મળે આ ત્રણે ત્રણ સંખ્યા થઈ ગઈ 11000 11001 અને 11002 મળે આગળ જોઈએ દાખલા નંબર 2 શું કહે છે એમાં તો એકમ દશક 100 1000 અને 10000 તો 10001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ હવે પ્રાકૃતિક સંખ્યા એટલે 0 થી શરૂ ઓલા પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી 1 2 3 પૂર્ણ સંખ્યા એટલે 0 થી શરૂ થતી હોય આમાં શું કીધું છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંને કહેવાય પ્રાકૃતિક સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય કેમ કે બંનેમાં આ 10001 સમાવેશ થઈ જાય છે તો 10001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા પહેલાનું કીધું છે એટલે શું કરશું માઇનસ કરશું તો 10001 પહેલા કીધું તો માઇનસ પછી કીધું હોય પ્લસ એકમાંથી એક જાય તો 0000 અને 1 એટલે પહેલી કઈ આવશે 10000 હવે 10000 એમાં પાછા શું કરવાનું માઇનસ 1 કુલ કેટલી કીધું છે 3 0માંથી એક જાય નહીં નહીં જાય અહીંયા 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 કેટલા થઈ જશે 0 વચ્ચે 9 મૂકતા જવાના અહીંયા 10 10માંથી એક જાય તો 9 ઉપરથી 9 9 9 9 9 અને 9 આગળ તો 0 છે
એટલે 9 લખો 4 એટલે કેટલા થયા 9999 એને પહેલા 9999 એમાંથી માઈનસ 1 કરીએ આ 9 માંથી 1 જાય એટલે 8 આ 9 ના 9 આ 9 ના 9 અને 9 એટલે કુલ કેટલી સંખ્યા આવી આપણે 3 સંખ્યા મળી ગઈ કઈ 3 સંખ્યા 10000 9999 અને 9998 તો 10001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કઈ આવશે તો આ 3 3 મળી ગઈ આપણે કે 10000 10 9999 9998 આગળ વધીએ ત્રીજો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે જ્યાં સુધી શરૂ થતી હોય એ સૌથી નાની કહેવાય તો પૂર્ણ સંખ્યા સહિત ક્યાંથી શરૂ થાય તો 0 થી તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મળશે 0 કઈ 0 ત્યાર પછી ચોથો સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ આ 32 અને 53 ની વચ્ચેની બધી સંખ્યા પ્રાકૃતિક કહેવાય ને પૂર્ણ કહેવાય અહીંયા હું કીધું પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા કહીએ 32 અને 53 ની વચ્ચે કીધું છે તો વચ્ચે કીધું હોય તો 32 આવશે તો કે ના 32 આવશે નહીં તો કઈ આવશે 33 34 35 36 37 38 39 40 એમ ક્યાં સુધી તો કે 53 લેવાના તો કે ના હું લેવાના 52 52 છે 53 નહીં આવે કેમ કે વચ્ચેનું કીધું છે એટલે 32 અને 53 આવશે નહીં તો વચ્ચેની સંખ્યા આપણને મળશે કે 41 42 43 એમ ક્યાં સુધી તો કે 52 સુધી પાંચમો નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણાવો હું કીધું છે એના પછી આવતી તરત પછી આવતી સંખ્યા પછી કીધું હોય તો શું કરવાનું પ્લસ 1 કરી નાખવાનું તો જે સંખ્યા આપેલી છે એમાં આપણે પ્લસ 1 કરી નાખશું અહીંયા 1 ને 1 2 0 7 0 4 4 અને 2 તો સંખ્યા કહેવાય કેટલા એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને 10 લાખ એટલે કેટલા લાખ 24 લાખ 40702 આ એના પછીની તરતની સંખ્યા થઈ બીજું એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ તો 1,199 પછીની કીધું છે એટલે પ્લસ 1 9 ને 1 10 વધી એવી 1 9 ને 1 10 વધી એવી 1 1 ને 1 2 0 0 1 0 0 1 તો 1,199 એના પછીની સંખ્યા કઈ આવશે 1,200 આગળ વધીએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને 10 લાખ તો 10,99,999 એના પછીની તરતની સંખ્યા કઈ 10,99,999 પ્લસ 1 કરી નાખવાનું એટલે પછીની સંખ્યા આપણને મળી જશે 9 ને 1 10 વધી 1 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 1 1 એટલે કઈ મળી આપણને એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને 10 લાખ એટલે કુલ કેટલા થયા 11 લાખ તો 10,99,999 એના પછીની તરતની સંખ્યા કઈ આવશે 11 લાખ એવી રીતે અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને 10 લાખ એટલે 23,45,670 એના પછીની સંખ્યા કઈ મળશે તો કે એના પછીની સંખ્યા 23,45,670 પ્લસ શું કરી નાખવાનું 1 એટલે તરત પછીની સંખ્યા મળશે 0 અને 1 એટલે 1 અને આ બધી એમનું 7 6 5 4 3 2 એટલે કઈ મળી 23,45,671 તો આ રીતે આપણને પછીની સંખ્યા અને પહેલાની સંખ્યા મળે કે પહેલાનું કીધું હોય તો માઇનસ 1 અને પછીની સંખ્યા કીધું હોય તો પ્લસ 1 તો આ રીતે સ્વાધ્યાય 2.1 એના દાખલા નંબર 1 થી 5 નો અભ્યાસ કર્યો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો